नमस्कार मित्रों, आज आपने स्टैंडर्ड 10 इंग्लिश नी अंदर केवी रीते फुल मार्क्स लावी शकाय नी डिस्कस करवाना छे। जी हाँ, तमे साचु वांचु छे मित्रों के हाउ टू गेट 100 आउट ऑफ 100 मार्क्स। मारे 2014 नी अंदर मारी पासे एक चौहान केतन करीने विद्यार्थी हतो, 11 साइंस बोर्ड हतु, सेमेस्टर सिस्टम हती, एमा 100 माथी 100 मार्क्स लावा वाळो सूरत ना इतिहास में पहलो विद्यार्थी अने गुजरात नी अंदर 12 विद्यार्थी हता। जी हाँ, 2016 नी अंदर बीजा 3 विद्यार्थी लावी शक्या था। एटले के अने ए पेपर ऑब्जेक्टिव हतो, छता वधारे विद्यार्थी लावी शक्या नहीं हता। एनी वक्ते 12 लावी शक्या था, एना पछी 2016 नी अंदर 3 लावी शक्या। मित्रों, आ वक्ते पण एवुं ज पेपर स्टाइल छे। आ पेपर स्टाइल नी अंदर 1987 मां एक पटेल निशा करीने इंग्लिश नी अंदर 100 माथी 100 मार्क्स लावी दी। बराबर मित्रों, मैं सीबीएसई में पण मारा विद्यार्थी छे ए इंग्लिश नी अंदर 94 सुधी मार्क्स लई आव्या छे। तो आ पेपर स्टाइल नी अंदर 100 माथी 100 मार्क्स लावी शकाय। जी हाँ, तमे जे रीते कहो छो ए रीते जो तमे काम करशो तो मारो 20 वर्षनो अनुभव छे एनो तमने फायदो मेळवी शको। मानो के आपणे 100 माथी 100 मेळवा वाळा जे मार्क्स वाळा अलग विद्यार्थी होय छे, बधा नथी होता, छता पण तमे जे कई लेवल ना विद्यार्थीओ छे बधा ज लेवल ना विद्यार्थीओ ने तमने फायदो थाय ए प्रकारनी आपणे खास आजे वात करवानी छे के तमने बधा ज ने कई ने कई मार्क्स नी अंदर 100% उमेरो थशे। तो सौथी पहला 10 मार्क्स ना पेरेग्राफ वाला क्वेश्चन आवे छे, बराबर टेक्स्चुअल क्वेश्चन आवे छे। जो पाठ समझा होय सारी रीते तो खूब सारी रीते परफेक्ट बधा आवडी जाय, न समझा होय तो हजु पण भाषांतर वांची लेवानुं, इंग्लिश मां वांचो तो खूब सारुं अने एमां पण पूरेपूरा मार्क्स आवे छे। जे विद्यार्थीने न आवडे ए लोको अनुमान करे, गेस करीने बनावीने पण अंदरथी लखी शके छे। शोर्ट नोटनी अंदर मित्रो पूरेपूरा मार्क्स आवी शके। जो तमे टाइटल लखो, युनिट नंबर आवडतो होय तो नंबर छे, पाठनुं नाम छे, युनिट जे छे एनुं नाम छे, अने जे टेन्समां लखवानुं जोईए ए शोर्ट नोट ए टेन्समां लखावी जोईए। हा, तमने पॉइंट्स आपेला होय, क्वेश्चन्स आपेला होय एना आधारे तमे लखी शको तोय तमने मार्क्स मळशे। पण जेने फूल मार्क्स लावा होय एने नंबर के नाम छे ए उपर हेडिंगमां लखवुं जोईए। त्यार पछी ट्रू फॉल्स छे ए टेक्स्टबुकनी અંદરથી જ પૂછાય છે। જે વિદ્યાર્થીઓ ટેક્સ્ટબુક સારી રીતે સમજાવે સારી રીતે લખી શકશે, ન આવડે એને અંદાજે પણ લખવાનું છે, એ વસ્તુ યાદ રાખવાની। ત્યાર પછી હવે મિત્રો ટ્રુ ફોલ્સ લખો ત્યારે અંદરથી સ્પેલિંગ જોઈન લખવાનો છે, અને જે કંઈ ક્વેશ્ચન ન આવડે એ ગેસ કરીને અંદાજે પણ બનાવીને લખવાનો છે। પેરેગ્રાફ વાળા ક્વેશ્ચન આન્સર ઘણા બધા છે, જ્યાં ન આવડે ત્યાં તમારે શબ્દ મેળવવાનો છે। શબ્દ ન મળી શકે એમ હોય ત્યાં તમે કોઈ પણ બે એક બે સેન્ટન્સ રિલેટ કરતા હોય એવા લખી દેવાના છે। સેક્શન બી ની અંદર રીડિંગ કોમ્પ્રેન્શન પોઈમ માંથી આવશે, જે આ વખતે કોર્સમાં જે પોઈમ છે એમાંથી પેરેગ્રાફ વાળા એટલે કે સાંજા વાળા પ્રશ્નો પૂછવાના છે, બરાબર। ધ મોર યુ પ્રેક્ટિસ ધ બેટર માર્ક્સ યુ વિલ ગેટ, જેટલી વધારે પ્રેક્ટિસ કરશો એટલા વધારે માર્ક્સ મેળવશો। પ્રેક્ટિસ કેવી રીતે કરવી, તમારી પાસે જે રેફરન્સ બુક હોય એ રેફરન્સ બુકને સોલ્વ કરો, વારંવાર સોલ્વ કરો, અને પછી તમે પેપર સોલ્વ કરવાની શરૂઆત કરો તો 20-25 પેપર મિનિમમ સોલ્વ કરો તો તમે બધા જ ટોપિકની અંદર ખૂબ સારા માર્ક્સ મેળવી શકો, પૂરેપૂરા માર્ક્સ પણ મેળવી શકો। 20-25 પેપર જે લોકોએ પૂરેપૂરા માર્ક્સ લાવવા છે એ લોકોએ 20-25 પેપર સોલ્વ કરવા પડે। ક્યારેક ક્યારેક આન્સર પણ એમના રોંગ હોય છે, એટલે આપણે એ કન્ફર્મ કરવા પડે આપણા ટીચર સર હોય એની પાસે કે આન્સર આમાં કેમ છે, જયારે આપણે ડાઉટફુલ લાગે ત્યારે। તો પોઈમની અંદરથી થોડાક ડિફિકલ્ટ હશે ચેપ્ટર હોય યુનિટ કરતા, એટલે પોઈમ છે એનો ખાસ સ્ટડી કરવાનો। જે કંઈ ન સ્ટડી કર્યા હોય તો હજુ પણ એપ અથવા યુટ્યુબ ચેનલની અંદર આ બધા જ વિડીયો મેં પણ મૂકી દીધા છે, તો જે કંઈ બાકી હોય તો તમે સ્ટડી પણ કરી શકશો। કોમ્પ્રેન્શન, નોન વર્બલ કોમ્પ્રેન્શન, એટલે તમારે ક્વેશ્ચનના આન્સર આપવાના છે, બરાબર, એ પણ 5 માર્ક્સના છે, તો એ પેરેગ્રાફ ઉપરથી પ્રશ્નો તમારે આન્સર લખવાના છે। ઓકે ફ્રેન્ડ્સ, ત્યાર પછી આવશે ડાયલોગ, ડાયલોગ ઉપરથી ક્વેશ્ચન આન્સર બનાવો। પેલું જે છે ટેબલ કે ટિકિટ કે કોષ્ટક ઉપરથી હતા, એવા જ એક ડાયલોગ ઉપરથી પ્રશ્નો આવશે, સમજવાનું, વિચારવાનું, અને પછી સમજી વિચારીને પછી લખવાના આવશે, બરાબર। તો અગેઈન હું તમને કહું કે આ બધા જ ટોપિક છે એની તમારે પ્રેક્ટિસ કરવી પડે, ખૂબ જ પ્રેક્ટિસ કરવી, જેટલી પ્રેક્ટિસ વધારે કરશો એટલા વધારે માર્ક્સ મેળવી શકશો। બીજું કે સેક્શન સી ની અંદર ફંક્શન, આ ફંક્શન 3 જુદી જુદી રીતે પૂછાય। મેચ ધ કોલમ્સ, એટલે સામે આન્સર આપેલા જ હોય છે, તમારે મેચિંગ કરવાનું, આજે સેન્ટન્સ એ પણ લખવાનું એની સામે એનો આન્સર પણ લખવાનો, ડાયરેક્ટ આન્સર નહીં લખવાના, બરાબર।
પછી કમ્પ્લીટ ધ ડાયલોગ આ વખતે ડાયલોગ કમ્પ્લીટ કરવાનો જે છે એમાં રિસ્પોન્ડ ટુ ધ ક્લુ ફંક્શન એમાં એમસીક્યુમાં પૂછવાના છે ચાર આન્સર આપેલા છે એમાંથી સિલેક્ટ કરવાનો છે એબીસીડી આપ્યું હોય તો એબીસીડી પણ લખવાનું બાજુમાં આન્સર પણ લખવાનું માઇન્ડ વેલ ફ્રેન્ડ્સ ડાયરેક્ટ આન્સર નહીં લખતા એબીસીડી હોય તો એબીસીડી બધામાં એબીસીડી અને આન્સર બંને લખવાનું છે ત્યાર પછી કમ્પ્લીટ ધ સેન્ટન્સીસ છે બરાબર કમ્પ્લીટ ધ ડાયલોગ અને કમ્પ્લીટ ધ સેન્ટન્સીસ બંને એમસીક્યુમાં પૂછાવાના છે અને ફંક્શનમાંથી પૂછાય એટલે ગ્રામર બેઝ ટોપિક છે એમસીક્યુ 3 માર્ક્સના છે અને કમ્પ્લીટ ધ ડાયલોગ પણ 3 માર્ક્સનો છે ત્યાર પછી વોકેબ્યુલરી એટલે કે કમ્પ્લીટ ધ પેરેગ્રાફ એમાં પેરેગ્રાફની અંદર ખાલી જગ્યાના મતલબ આન્સર આપેલા હોય છે તમારે આખો પેરેગ્રાફ લખવાનો છે ડાયરેક્ટ આન્સર નથી લખવાના જે આન્સર આવે તે અંડરલાઈન કરવાની છે જો અંડરલાઈન કરવાનું ભૂલી ગયા તો ઘણી વાર ટીચર ચેક કરવાનું ભૂલી જાય છે એટલે બને ત્યાં સુધી અંડરલાઈન કરવાનું ભૂલવાનું નહીં બરાબર તો અંડરલાઈન ખાસ કરવાની આખો પેરેગ્રાફ લખવાનો ઓપ્શન લખવાની જરૂર નથી અને મેઇન ટેક્સ્ટબુકમાંથી વોકેબ્યુલરીનો પેરેગ્રાફ આવશે એટલે ચેપ્ટરમાંથી જ એક પેરેગ્રાફ પૂછવાનો છે બીજો એક વોકેબ્યુલરી અને કે સ્પેલિંગ છે નિયરેસ્ટ મિનિંગ પૂછાય એ તમારે સપ્લિમેન્ટરી રીડરમાંથી પૂછાય જે કઈ ચેપ્ટર હોય ભારતીય કોર્સમાં હોય એમાંથી પૂછાય 3 માર્ક્સના અને તમે જો 20-25 પેપર સોલ્વ કરી નાખો તો તમને એમાંથી જ પૂછાઈ જશે અને તમારી પાસે કોઈ રેફરન્સ બુક હોય તો એને એમાંથી સોલ્વ કરી નાખો તો એમાંથી પૂછાય વારંવાર સોલ્વ કરવા પડે એવા મિનિંગ હોય છે બરાબર તો આ મિનિંગ અંદર 4 આપેલા છે એમાંથી એક 3 ખોટા છે અને એક સાચો છે એ તમારે ફાઇન્ડ આઉટ કરવાનો છે એક શબ્દ આપેલો છે એ લખવાનો છે અને સામે બરાબર કે બે ડોટ કરી કોલમ કરીને આન્સર લખવાનો છે ત્યાર પછી ઇન્ડાયરેક્ટ સ્પીચની અંદર મિત્રો આ વખતે ઇઝી કરી દીધું છે કે તમને પેરેગ્રાફ આપી દે છે એમાં ખાલી જગ્યા પૂરવાની છે અને બ્લેન્ક્સની અંદર આન્સર પણ આપી દે તો એ વિકલ્પમાંથી જોઈને આન્સર પૂરવાનો ડાયરેક્ટનો પેરેગ્રાફ પછી ઇન્ડાયરેક્ટનો પેરેગ્રાફ તમારે ડાયરેક્ટ નથી લખવાનો ઇન્ડાયરેક્ટનો પેરેગ્રાફ છે ડાયરેક્ટ લખવાનો છે આન્સર વાળો પેરેગ્રાફ અને આન્સર લખીને જે બ્લેન્ક્સ આવતી હોય તે અંડરલાઈન કરી દેવાની છે બરાબર ત્યાર પછી એડિટિંગ આવશે એટલે એ ગ્રામરને લગતી ખાલી જગ્યાનો પેરેગ્રાફ છે એમાં પણ તમને ઓપ્શન આપેલા છે કૌંસની અંદર એ આર્ટિકલ છે ટેન્સ છે પ્રેપોઝિશન છે ઇન ઓન ઓફ ફોર એવા તો એનો પેરેગ્રાફ તમારે આખો પેરેગ્રાફ આન્સર સાથેનો લખવાનો છે ઓપ્શન ના લખો તો ચાલે પણ તમારે તમારું ગ્રામર જેટલું ક્લિયર હશે તૈયાર પરફેક્ટ હશે એટલે તમે સારા માર્ક્સ એમાં પણ મેળવી શકો છો 3 માર્ક્સમાં પૂછાય ડુએસ ડાયરેક્ટરની 2 પેરેગ્રાફ પૂછાય 4 માર્ક્સના એમાં 4 આઈટમ છે એમાંથી કોઈ પણ 2 પૂછાય જેન્ડર ચેન્જ કરો એટલે પુલ્લિંગ હોય તો સ્ત્રીલિંગ કરવાની સ્ત્રીલિંગ હોય તો પુલ્લિંગ કરવાની સિંગ્યુલર હોય તો પ્લુરલ એકવચન બહુવચન પૂછાય સિંગ્યુલર હોય તો પ્લુરલ કરવાનું પ્લુરલ એટલે બહુવચન ઘણા લોકો પ્લુરલ કરવાનું કહે તો પારુલ કરી નાખે પારુલ નહીં કરવાનું બહુવચન કરવાનું પ્લુરલમાં બરાબર ટેન્સ પૂછાય એક કાળમાંથી બીજા કાળમાં રૂપાંતર કરવાનું પૂછાય એક્ટિવ પેસિવ પૂછે છે તો આમાંથી 4 આઈટમમાંથી કોઈ પણ 2 પેરેગ્રાફ પૂછે છે મિત્રો યાદ રાખજો ત્યાર પછી ડબલ્યુએચ ક્વેશ્ચન હુ વોટ વેન વેર એમાં ઓપ્શન વાળા પ્રશ્નો પૂછાય એમાં ખાસ યાદ રાખજો મિત્રો કે તમારે એબીસીડી લખવાનું છે બાજુમાં આન્સર પણ લખવાનો છે અને છેલ્લે પ્રશ્ન ચિહ્ન કરવાનું છે ખાલી એબીસીડી નથી લખવાનું ખાલી આન્સર પણ નથી લખવાનો અને પ્રશ્ન ચિહ્ન પણ કરવાનું છે એબીસીડી આન્સર અને પ્રશ્ન ચિહ્ન અને ક્રમ નહીં બદલવાનો ક્રમ બદલશો તો ઘણી વાર ખોટું પડશે કારણ કે ટીચર છે એ જે રીતે છે ગોખી રાખેલા હોય એ રીતે પ્રશ્નો ચેક કરતા હોય બીબીસીસી જેવું આ રીતે ચેક કરતા હોય તો તમારે આ ક્રમ નહીં બદલવાનો બને ત્યાં સુધી નહીતર ઘણી વાર ક્રમ બદલવાથી આપણે મિસ્ટેક થાય તો માર્ક્સ જતો રહેતો હોય છે ડબલ્યુએચ ક્વેશ્ચન 3 માર્ક્સના છે ત્યાર પછી સેક્શન ઈની અંદર પેરેગ્રાફ એને કે એસે લખવાનો છે એમાં ખાસ યાદ રાખજો મિત્રો 2 કે 3 એસે આપેલા હોય એમાંથી 1 એસે લખવાનો છે ટેન્સ યાદ રાખવાનો જો ફેસ્ટિવલ એક કરી નાખો માય ફેવરિટ ફેસ્ટિવલ તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં લખવાનો ગમે તે એસે પૂછાય તો ફેસ્ટિવલનો આપણે એક ઉપરથી બનાવી શકીએ વિઝિટ પૂછાય તો સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે સાદા ભૂતકાળમાં લખવાનું એક વિઝિટ કરો એના ઉપરથી જ્યાં જોયું હોય તે બદલાઈ કોઈ પણ વિઝિટ પૂછાય તો લખી શકાય ત્યાર પછી એક પર્સન એટલે વ્યક્તિ વિશે કરો માય મધર માય ટીચર બરાબર જો એ હોય તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આવે કોઈ ભૂતકાળમાં વ્યક્તિ થઈ ગયા હોય ગાંધીજી જેવા કોઈ વૈજ્ઞાનિક ભૂતકાળમાં થઈ ગયા હોય તો પાસ્ટ ટેન્સમાં લખવાનું ટેન્સ ખાસ યાદ રાખવાનો કયા ટેન્સમાં લખવાનો છે ફેસ્ટિવલ એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં લખવાનો વિઝિટ એ પાસ્ટ ટેન્સમાં લખવાનો છે અને પર્સન એ પ્રેઝન્ટ ટેન્સમાં આવે પણ જે ભૂતકાળમાં થઈ ગયા હોય ગાંધીજી ડોક્ટર વિક્રમ સારાભાઈ જેવા વૈજ્ઞાનિક તો પાસ્ટમાં લખવાનું છે અને એમાં 6 માર્ક્સની અંદર 12-15 વાક્ય લખો તો ચાલે પણ ટુ ધી પોઈન્ટ લખવાના છે એસીની અંદર વધારે માર્ક્સ લાવવા હોય તો ક્વેશ્ચન સેન્ટેન્સ લખો કે વોટ એન ઇમ્પોર્ટન્ટ ટોપિક ધીસ ઇઝ બરાબર
એક્સક્લેમેટરી સેન્ટર થઈ જશે. વોટ એન ઇન્ટરેસ્ટિંગ ટોપિક દિસ ઇઝ. એક્સક્લેમેટરી એટલે ઉદ્ગાર વાક્ય લખો, પ્રોવર્બ એટલે કહેવત લખો, પોઈમ લાઈન લખો, ડેફિનેશન એટલે વ્યાખ્યા લખો, ટાઈટલ સમજાવો, કોઈ પણ ભાષાની સુક્તિ લખો. એક જીતે ભી લકડી મરતે ભી લકડી એવી ગીત છે, એ પણ તમે એમાં લખી શકો જયારે ટ્રીઝ નું મહત્વ હોય ત્યારે. બરાબર, કોઈ પણ લેંગ્વેજની તમે સુવિચાર લખી શકો. થોટ એટલે સુવિચાર છે, પોઈમ લાઈન કોઈ પણ વસ્તુ વ્યાખ્યા છે, કોઈ પણ વસ્તુ લખી શકાય એસે ની અંદર. અને ટેન્સ યાદ રાખવાનો, કયો ટેન્સમાં લખવાનો છે. બીજા ટેક્સ્ચ્યુઅલ એસે હું તમને કહું છું કે માય વિઝિટ ટુ વિલેજ પૂછાઈ શકે, માય વિઝિટ ટુ લાઇબ્રેરી પૂછાઈ શકે, ત્યાર પછી એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણ પૂછાઈ શકે, માય મધર અને માય ટીચર પણ પૂછાઈ શકે. બરાબર, તો આ વસ્તુઓ છે ખાસ. અને બાકીના ત્રણ પહેલા આપ્યા, ફેસ્ટિવલ છે, પછી પર્સન અને વિઝિટ, આ ત્રણ વસ્તુ પૂછાય. ઇમેલ એક ફોર્મેટ ઉપરથી કરી દો, ખાસ તમે ઓનલાઈન વસ્તુ મંગાવી હોય અને ખરાબ વસ્તુ નીકળી હોય તો રિપ્લેસ કરવા માટે અથવા પૈસા રિટર્ન કરવા માટે તમે એને રિક્વેસ્ટ કરો. એનો ઇમેલ ફોર્મેટ બનાવ્યું છે, ફોર્મેટના પણ માર્ક્સ મળશે, પણ તમારા વચ્ચે કંઈક બનાવીને લખવું પડશે. એક વસ્તુ કરી દો, એની ઉપરથી કોઈ પણ પૂછાય તો ફેરફાર જરાક કરીને લખી દેવાનું. તમે ઓનલાઈનમાં મોબાઈલ મંગાવ્યો હોય તો શૂઝનું પૂછાય તો શૂઝમાં એ જ લખવાનું, થોડુંક ફેરફાર કરી દેવાનું ખાલી. બરાબર, તો આજ રીતે તમારે 12-15 વાક્યો મિનિમમ લખવાના છે. એકાદ પેજ લખાય તો વધારે સારું. અલગ પ્રકારની ડેકોરેટિવ લેંગ્વેજ છે, ફિગરેટિવ લેંગ્વેજ લખવાની. થોડી ઇમેલ આવશે, ઇમેલ અથવા રિપોર્ટ છે, રિપોર્ટ લખવો હોય તો સિમ્પલ પાસ્ટ ટેન્સમાં. ઇમેલમાં વધારે માર્ક્સ આવી શકે, ઇલેક્ટ્રોનિક મેલ છે, પણ રિપોર્ટ લખવો હોય તો લખી શકાય ખરો, પણ ઇમેલમાં વધારે માર્ક્સ આવશે એટલે વિદ્યાર્થીઓ ઇમેલ વધારે પસંદ કરશે. બરાબર, તો ઇન્ફોર્મલ છે એ પૂછાય, ખાસ કરીને ઇમેલ ફેમિલી અને ફ્રેન્ડ્સને લગતા હોય એવું પૂછાય ખાસ. પછી પિક્ચર ડિસ્ક્રિપ્શન, પિક્ચર ઉપરથી તમારે 10-15 વાક્યો લખવાના છે. પહેલા તેમ કહેવાનું, ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ ગાર્ડન, કે જે હોય તે. બરાબર, પછી ઇટ ઇઝ નાઇસ, ઇટ ઇઝ ફાઇન, ઇટ ઇઝ વન્ડરફુલ, ઇટ ઇઝ બ્યુટીફુલ, જે લખો ઇટ ઇઝમાં લખાય કે તે કેવો છે. ત્યાર પછી ધેર ઇઝ ને ધેર આરમાં લખવાનું. ધેર ઇઝ અ સ્લાઇડર, ધેર આર સ્વિંગ્સ એટલે ઇંચકાઓ છે, ધેર ઇઝ અ ફાઉન્ટેન, ધેર ઇઝ અ લેક, ધેર આર બોટ્સ. બરાબર, ધેર ઇઝ અ સી સો. તો ધેર ઇઝ ને ધેર આર, એક વસ્તુ હોય તો ધેર ઇઝ, ઘણા બધા હોય તો ધેર આર, ધેર આર સ્વિંગ્સ એટલે ઇંચકાઓ છે. બરાબર છે, તો આ રીતે તમારે ધેર ઇઝ ને ધેર આરમાં સેન્ટેન્સ લખવાના. પછી અમુક ક્રિયાઓ કરી રહ્યા છે કે અ બોય, સમ બોયઝ આર રાઇડિંગ, સવારી કરી રહ્યા છે કોઈ જગ્યા પર, સમ બોયઝ આર સ્વિંગિંગ, ઇંચકી રહ્યા છે. બરાબર, સમ આર પ્લેઇંગ, સમ બોયઝ આર થ્રોઈંગ બોલ્સ, સમ આર અ બોયઝ કેચિંગ ધ બોલ, જે હોય તે ક્રિયા ચાલી રહી છે ચાલુ વર્તમાન કાળમાં લખી દેવાની છે. ઓકે ફ્રેન્ડ્સ, તો ગમે તે માનો કે ફૂલ માર્ક્સ મળી શકે, અને જો તમને ઓછા હોય તો 5 માંથી 2-3-4-5, 2-3-4-5 જે પ્રમાણે તમારે રાઇટિંગ હશે, જે રીતે ટેન્સ ઉપર સારી પકડ હશે એ પ્રમાણે તમે માર્ક્સ મેળવી શકો. ઓકે ફ્રેન્ડ્સ, સો દેટ્સ ઓલ. હેપી લર્નિંગ, હેપી શેરિંગ. થેન્ક યુ વેરી મચ. આઈ એમ રમેશ સાવલિયા ફ્રોમ આશાદીપ વિદ્યાલય સુરત. થેન્ક યુ અગેઇન.